ऑफ वडोदरा। દંતેશ્વર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। આ બાબતને લઈને મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ બાવડા ગામે રહેતા હીરાસિંહ લક્ષ્મણસિંહ પટવાની 20 વર્ષની પુત્રી કોમલના લગ્ન તારીખ 25મી ઓક્ટોબરે દંતેશ્વરના સંતોષવાડી ખાતે રહેતા જયસિંહ શેરાસિંગ સિકલીગર સાથે થયા હતા। મધરાતે 3 વાગ્યે ખાનગી હોસ્પિટલમાંથી મકરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી કે કોમલ તેના પતિ સાથે ગઈકાલે રાત્રે 10 વાગ્યે પ્રતાપનગર બ્રિજ પરથી જઈ રહી હતી ત્યારે અજાણ્યા હુમલાખોરે ફાયરિંગ કરી માથામે ઈજા પહોંચાડી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસને એવા પુરાવા મળ્યા હતા કે ફાયરિંગની ઘટના બેડરૂમમાં જ બની છે, જેથી પોલીસે કોમલના પતિ જયસિંહની સઘન પૂછપરછ હાથ ધરતા છેવટે તે ભાંગી પડ્યો હતો। તેણે કબૂલ કર્યું હતું કે અમે પતિ પત્ની ઘરે હતા, તે દરમિયાન ભૂલથી મારી પિસ્તોલમાંથી ફાયરિંગ થતાં મારી પત્નીના લમડાના ભાગે ગોળી વાગી માથામાં ખૂપી ગઈ હતી। લોહી લુહાણ હાલતમાં તે ઢળી પડેલી કોમલને સારવાર માટે જેતલપુર રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ અંગે એસીપી ક્રાઇમ એચએલ રાઠોડે જણાવ્યું હતું કે હાલમાં તો આરોપી જણાવે છે કે પિસ્તોલમાંથી ભૂલથી ગોળી છૂટી ગઈ હતી, જોકે પરિણીતા હાલમાં કંઈ બોલી શકે તેવી પરિસ્થિતિમાં નથી। જ્યારે તે ભાનમાં આવશે ત્યારબાદ સાચી હકીકત જાણવા મળશે। અત્યારે મકરપુરા પીઆઈ જે એન પરમારે આ અંગે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજે સવારે આદિક્યોર હોસ્પિટલમાંથી એક એમએલસી વર્ધી આવેલી, એ વર્ધી આધારે સવારે મકરપુરા પોલીસ સ્ટેશને જાણ થયેલ કે કોમલબેન સિકલીગર છે એ એમના પતિ સાથે મકરપુરા વિસ્તારમાં પ્રતાપનગર બ્રિજ ઉપરથી જ્યારે પસાર થતા હતા ગઈકાલે 10:30 અરસામાં, ત્યારે કોઈ અજાણ્યા ઈસમોએ એમના ઉપર ફાયરિંગ કરેલું અને એના માથા ઉપર ઈજા થયેલી, એ પ્રકારની આજે સવારે વર્ધી આવેલી। મકરપુરા પોલીસ સ્ટેશને એ બાબતે જે ભોગ બનનાર બેન છે એમના પિતાની 307 મુજબ ફરિયાદ પણ લીધેલી। તપાસ દરમિયાન ઘણા પુરાવા પણ મળેલા અને પ્રથમ દ્રષ્ટિએ જે ભોગ બનનાર બેન છે એના પતિની વર્તણૂક છે થોડી શંકાસ્પદ જણાયેલી। સઘન પૂછપરછને અંતે અને સીસીટીવી કેમેરાના જે ફૂટેજ મળ્યા છે એ બધાના આધારે અમે એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છીએ કે આ જે બનાવ છે એ પ્રતાપનગર બીજ ઉપર નહીં પરંતુ એ પતિ પત્નીના બેડરૂમમાં જ બન્યો છે। અમે ત્યાં એફએસએલની ટીમને પણ ત્યાં સાથે લઈ ગયેલા છીએ। ત્યાં જે દિવાલ ઉપર લાગેલા બ્લડ સ્ટેન અને જે ફાયરિંગ થયું છે એ પિસ્તોલનું ખાલી કેસ એ પણ જગ્યા ઉપરથી મળી આવ્યું છે, એટલે ગુનાવાળી જગ્યા છે એ ખરેખર ત્યાં છે। પૂછપરછ કરતાં એમના પતિ દ્વારા જ આ ફાયરિંગ થયું હોવાનું અમને પુષ્ટિ મળેલ છે। એમના પતિને ધોરણસરની અમે અટકાયત કરીને આગળની કાર્યવાહી કરશું। પૂછપરછ દરમિયાન એમણે જે ગુનાના કામે વપરાયેલ પિસ્તોલ છે એ પિસ્તોલ એની સાથે બીજા 3 લાઈવ કાર્ટીસ મેગઝીન સાથે પણ અમને મળ્યા છે અને આગળના જે પુરાવા છે એ અમે લેવાની તજવીજ કરી છે। ભોગ બનનાર બેન છે એમને માથામાંથી ઓપરેશન કરી અને ખાનગી હોસ્પિટલ જે આદિક્યોર છે એમાંથી બુલેટ પણ નીકળી છે। બેન અત્યારે સભાન અવસ્થામાં નથી, એ ભાનમાં આવશે ત્યારે એનું ડીડી લેવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર ગુનાની તપાસ છે એ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મકરપુરા જે એન પરમાર સાહેબ કરી રહ્યા છે। ફાયરિંગ કરવાનું કારણ શું? ફાયરિંગ કરવાનું કારણ છે એ બેન જો ભાનમાં આવશે ત્યારે આપણને ખબર પડશે, હેતુ છે એ પરફેક્ટ મળ્યો નથી શા માટે કર્યું છે। વિશેષમાં એટલું કહેવાનું કે આ પતિ પત્નીના જે લગ્ન કરે 1 મહિનો જ થયો છે અને ગઈકાલે એનો 1 મહિનો પૂરો થયો હતો, એટલે શું અણબનાવ હોઈ શકે અથવા તો ક્યાં કારણસર ફાયરિંગ કર્યું હોય એ હજી કહી શકાય નહીં। આરોપી સુધી આપને કઈ રીતે પહોંચ્યા અને ક્યાંથી પકડી પાડ્યો? આરોપી તો કારણ કે શરૂઆતમાં એણે જે રીતે સ્ટોરી બનાવેલી કે મકરપુરા વિસ્તારમાં જે પ્રતાપનગર બ્રિજ છે એના ઉપર આ બનાવ બન્યો છે, એટલે એને એમ કે મારી થિયરી પ્રમાણે પોલીસ કામ કરશે, એટલે એમનું કહેવું એવું જ હતું કે ભાઈ મૂળ આરોપી તમે શોધી કાઢો, એટલે આરોપી તો ત્યાં હોસ્પિટલ જ હતા, ત્યાંથી જ એમને હસ્તગત થયા છે અને પૂછપરછ દરમિયાન એણે આંશિક કબૂલાત પણ કરેલ છે। આરોપીનો બેકગ્રાઉન્ડ તો જોતા કોઈ સીધું બેકગ્રાઉન્ડ નથી, પરંતુ એના પિતા છે એ અગાઉ ઘરફોડ ચોરી વગેરેમાં પકડાયેલા છે, આશરે 20-21 ગુના જેટલા એમના વિરુદ્ધમાં હશે, એમના કાકા વિરુદ્ધમાં પણ ગુના છે અને ગઈકાલે જ વિછિયા પોલીસ સ્ટેશનમાં એમના ફાધરની ધરપકડ થયેલી છે એક ઘરફોડ ચોરીના કામે। આપણું વિશે એ હજી તપાસનો વિષય છે, એમની રિમાન્ડ લેવામાં આવશે આગળની અને ગેરકાયદેસરનું અત્યારે ક્યાંથી મેળવ્યું છે એની પણ તપાસ કરશું।
આયોજનપૂર્વક કર્યું હોય એવું હાલ તુરત કહી શકાય નહીં, કારણ કે ઘરમાં પરિવારના બીજા સભ્યો પણ હતા. પણ આ જે છે એ એના પતિ પત્નીના બેડરૂમમાં બનેલો બનાવ છે, અને એના મધર અને એના બીજા બેન છે એ બધા નીચે રહે છે. એ બધાએ પણ પાછળથી પુષ્ટિ કરી છે કે બનાવ આ રીતે બનાવ બનેલ છે. રટણ કરે છે બરાબર છે, પરંતુ જે વેપનથી ફાયરિંગ થયું છે એ વેપન અમને મળી ગયું છે, જેનો ફોટોગ્રાફ પણ તમે લઈ શકો છો, અને એમાંથી જ ફાયરિંગ થયું છે. સીસીટીવી કેમેરા આવી ગયા છે સામે? અમે તપાસ કરી છે, કારણ કે સીસીટીવી કેમેરામાં ધારો કે પ્રતાપનગર બ્રિજ ઉપર બનાવ બન્યો હોય તો ત્યાં એની અવર જવર દેખાય, આવી કોઈ અવર જવર દેખાય આવતી નથી. ના, કોઈ ગેંગ હોય એવું આ ગુનાના કામે તો નથી, પરંતુ એના પિતા છે એ ગુનામાં સંકળાયેલા છે ઘણી ઘરફોડ ચોરીમાં. અમને સવારે જે હોસ્પિટલ છે ખાનગી આદિ ક્યુર હોસ્પિટલ એની સવારે વર્દી મળી અને પોલીસ હરકતમાં આવી છે. બનાવ રાતનો 10:30 નો આરોપીના કહેવા તો એમણે 10:30 નો સમય કીધો છે, અને 10:30 નો બનાવની અમને સવારે જાણ થઈ છે. તેઓ 2-3 હોસ્પિટલ પણ ફરેલા છે, સિવિલ હોસ્પિટલમાં SSGમાં પણ ગયેલા, ત્યાં એમણે હિસ્ટ્રી લખાવવાની ના પાડેલી કે કઈ રીતે ઈજા થઈ છે એવું જ્યારે મેડિકલ ઓફિસરે પૂછ્યું તો એણે ડિનાઇન કર્યું કે અમને નથી જાણતા, એટલે આ હકીકત પણ રેકોર્ડ ઉપર છે. અને ત્યાંથી રજા લીધા વગર તેઓ નીકળી ગયેલા અને ખાનગી હોસ્પિટલમાં ગયો. ઘરે બનાવ બન્યો હોય બેડરૂમમાં, તો ઘરે પરિવારજનો હતા, છોકરાના માતા પિતા હતા, આજુબાજુ પાડોશીઓ હતા, તો કેમ કંટ્રોલમાં કોઈ જાણ કે કરવામાં નથી કરી? કોઈ કંટ્રોલમાં જાણ નથી કરી, સાયલેન્સર લગાવવામાં આવ્યું? ના, એ એવું કોઈ સાયલેન્સર લગાવ્યું એવી પણ કોઈ તપાસની હકીકત નથી. પરંતુ રાત્રે એને હોસ્પિટલમાં 2-3 વાગ્યાના અરસામાં લઈ ગયેલા અને 2-3 હોસ્પિટલ ફરેલા અને છેલ્લે આ જે આદિક્યુર હોસ્પિટલ છે ત્યાં લઈ ગયેલા, અને ત્યાંથી આ MLC વર્ધી આવેલી છે. અને એમના જે ભોગબંડાના પિતા છે એ બાવળાના રહેવાસી છે, એઓ પણ આવી ગયા છે. જોઈ લો, 1 મહિના દરમિયાન જો કદાચ પતિ પત્ની વચ્ચે કોઈ તકરાર હશે તો મેટ્રિમોનિયલ, તો એ બાબતે પણ અમે તપાસ કરીશું. હજી સુધી હજી સુધી કોઈ રેકોર્ડ ઉપર એવી બાબત આવી નથી.